છેલ્લા ઘણા સમયથી કૃષિ કાયદાનો વિરોધ કરાઈ રહ્યો છે ત્યારે સોમવારે ગુજરાત ખેડૂત સમાજે સુરત કલેક્ટરે પહોંચી કૃષિ કાયદાનો વિરોધ કરી આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી. કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ કાયદો બનાવ્યો છે ત્યારથી જ ખેડૂતો દ્વારા તેનો વિરોધ કરાઈ રહ્યો છે. દિલ્હીમાંથી ખેડૂતોએ ધામા નાખ્યા હતા. થોડા સમય માટે સુષુપ્ત અવસ્થામાં પહોંચેલો ખેડૂત આંદોલનમાં ફરી સૂર ફૂંકાયો હોય તેવું લાગી રહ્યું છે. ફરી ખેડૂત આંદોલન શરૂ થઈ ગયું છે. દિલ્હી બોર્ડર પર ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તો સુરતમાં પણ ગુજરાત ખેડૂત સમાજ દ્વારા વિરોધો કરાયા હતા. કલેક્ટર કચેરીએ પહોંચી ખેડૂત સમાજ દ્વારા સરકાર દ્વારા જ્યાં સુધી કૃષિ બિલ રદ નહીં કરવામાં આવે ત્યાં સુધી લડત લડવામાં આવશે તેમ કહ્યું હતું. રમેશ પટેલ, પ્રમુખ દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ. સરકાર દ્વારા ત્રણ જે કૃષિ કાયદાઓ પસાર કરવામાં છે એના વિરોધમાં લગભગ ભારતભરના 450 સંગઠનો દિલ્હી બોર્ડર પર ધરણા કરી રહ્યા છે. આજે 60 મહિના પૂરા થવા છતાં સરકારનું પેટનું પાણી હલતું નથી ને સરકાર એમ કહેવા માગે છે કે અમે વાતચીત કરવા અડધી રાતે તૈયાર છે, જો પણ તો કાયદા પરત ખેંચીશું નહીં. જો કાયદા જ પરત ના ખેંચો ને તો વાતચીતનો મતલબ શું? જ્યાં સુધી આ આંદોલન, જ્યાં સુધી કેન્દ્ર સરકાર દ્વારા બનાવેલા ખેડૂત બિલથી ખેડૂતો ભારે નુકસાન થાય છે તેમ હોય જેને લઈ કૃષિ કાયદાઓ તાત્કાલિક રદ કરવાની માંગ કરાઈ હતી. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.